वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् विचेतये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री भ्यो नमो नमः बोलो श्री श्री श्रीस्वामिनारायणभगवाननि श्रीहरे श्री श्रीघनश्यां महाराजनि जय કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂરું ત્રીજું તરંગ એકત્રીસમું પર્વતભાઈ કે એહી

સંતોએ ભક્તોએ વાંચ્યો સાંભળ્યો મસ્તકે ચડાવ્યો મહારાજની કેટલી મોટી કૃપા અમારું જેમાં કલ્યાણ સમાયેલું છે એવી વાત ભગવાન શ્રીહરિએ કરી ગામે ગામના હરિભક્તો તેમાં પોતાનું હિત રહ્યું છે આવું માનીને તે પત્ર વાંચતા મુમુક્ષો હતા તે બધા પત્રને સાંભળીને સત્સંગ કરવા લાગ્યા શ્રીહરિ જે ગામમાં રહ્યા હોય ત્યાં સત્સંગીઓ ઘણા આવતા શ્રીહરિની મૂર્તિને હૃદયમાં ધારતા અને તેથી તેમને તત્કાળ સમાધિ થતી યજ્ઞ કરવાની આ મહાન રીત અપનાવી કયો યજ્ઞ યોગરૂપી યજ્ઞ આત્મા પરમાત્મા સાથે જોડાય એના માટેનો યજ્ઞ ભગવાન શ્રીહરી આવી રીતે શરૂ કર્યો તેનાથી ચારેય વર્ણના લોકોએ લોકોને તેઓ હિતકારી પોતાનું જ્ઞાન આપીને તૃપ્તિ કરાવતા હતા સાંભળવાની અને જોવાની વાત તદ્દન જુદી છે મહારાજ પોતાના શરણે જે આવે એને સાચું જ્ઞાન આપતા જેમાં એનું હિત થાય એવી ટકોર કરતા એને કહેતા બ્રહ્માનંદ સ્વામી ગામો ગામ ફરીને આવે મહારાજ ટકોર કરે સ્વામી કેવો સત્સંગ થયો અરે મહારાજ તમારી કૃપાથી ગામો ગામ સત્સંગના રંગથી રંગાયા મહારાજ ધીરે રહીને પૂછે સ્વામી ગામડાઓ તો સત્સંગી સત્સંગી થઈ ગયા પણ તમે સત્સંગી થયા છો હવે બ્રહ્માનંદ સ્વામીને આવું પૂછે શું પૂછ્યું તમે સત્સંગી થયા છો સ્વામી બ્રહ્માનંદ સ્વામી તો મહારાજને કહે અરે મહારાજ અમે સત્સંગી ન હોઈએ તો બીજાને સત્સંગ કેમ થાય તમે વિચારીને તો પૂછો મહારાજ ફરી રમૂજ કરતા કરતા વાત કરે સ્વામી ચાલો તો તમે સત્સંગી પાક્કા થયા છો તમે ગઈકાલે ક્યાં હતા શું લીલા કરી અને શું ઉપદેશ આપ્યો એ કહો બ્રહ્માનંદ સ્વામી તરત પાછા ફરી જાય અરે મહારાજ અમે કંઈ અંતર્યમી થોડા છીએ ત્યાં બધું યાદ રાખીએ એવામાં ભક્તરાજ ગોવર્ધનભાઈ આવે મહારાજ કે ગોવર્ધનભાઈ ક્યારે એવા હમણાં જ અત્યારે જ એવા હા ચાલો મેં ગઈકાલે ક્યાં હતા શું ચરિત્ર કર્યું શું વાતો કરી કહો ગોવર્ધનભાઈ એક દિવસની નહીં પાછલા આખા મહિનાની એક એક વાત કરે પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામી સામે જોઈને કહ્યું આવા ભગત થયા છો મારે કહેવું છે એ બ્રહ્માનંદ સ્વામી હતા પણ ભગવાન સ્વામિનારાયણની રીત કેવી હતી પોતાની બાજુમાં રહેલા પોતાના અતિ અંગત સખા ભક્ત બ્રહ્માનંદ સ્વામી કેવા મહાન હતા તો પણ જ્યારે સમય આવે ટકોર કરવાની થાય તો મીઠી ટકોર મહારાજ કરતા બ્રહ્માનંદ સ્વામીને પણ કરી છે મુક્તાનંદ સ્વામીને પણ કરી છે પણ બહુ સરસ વાત આવે છે હવે સાંભળજો સાંભળવાની અને જોવાની વાત તદ્દન જુદી છે દૂર સ્થાનમાં રહીને પણ નજીક જણાતું હોય છે વાત સાંભળી હોય ત્યાં થોડા અનુમાનની પણ જરૂર રહે છે માત્ર સાંભળવાથી સાક્ષાત નિશ્ચય થતો નથી હરીશભાઈ હવે આખી દુનિયાનો જે અત્યારનો પ્રશ્ન છે આટલી બધી કથા લોકો સાંભળે છે છતાં પરિવર્તન કેમ નથી આવતું એનો જવાબ મહારાજ આપે છે સાંભળવી વાતને એ જુદું છે અને વાતને જોવી એટલે સાક્ષાત્કાર કરવો એ જુદું છે કેવળ સાંભળવાથી કેવળ સાંભળવાથી પછી વિચાર ન કરે એનો નિધિધ્યાસ ન કરે એનું મનન ન કરે એનું ચિંતન ન કરે એમાં કંઈ પોતાનું મનન ભેળવે નહીં તો મહારાજ કે એનાથી કંઈ દ્રઢ નિશ્ચય થતો નથી કેવળ અનુમાનને આધારે બધું બતાવવામાં આવે તો પણ તેમાં સુદ્રઢ નિષ્ઠા થઈ શકતી નથી જો માઇક પદાર્થનું જ્ઞાન અનુમાન દ્વારા યથાર્થ રીતે સમજી શકાતું ન હોય તો ભગવાનનું ધામ અને ભગવાન એ બંને તો અમાયિક છે તે સાંભળવા માત્રથી તેનો નિશ્ચય કઈ રીતે થઈ શકે પેલા ચાર આંધળા હતા કેવા હતા થોડું બોલો છોકરાઓ મજા આવશે કેવા હતા અને એમને કોઈ વાત કરી આપણા ગામમાં હાથથી આવ્યો છે એમ કેવો હોય અરે એવડો મોટો હોય પર્વત જેવડો ક્યાં છે ગામની ભાગોળમાં ચારે ચાર ગયા આંખ તો હોય નહીં શું હતું એની પાસે ખાલી અનુમાન હતું ક્યાં છે હાથી ક્યાં છે હાથી એક જણાને હાથીની નજીક લાવ્યા એ હાથી ઉપર પગ ફેરવા હાથ ફેરવા લાગ્યો એ હાથીનો પગ હતો હાથીના પગ ઉપર હાથ ફેરવતો જાય હાથી તો ઘણો મોટો હોય બીજું કઈ હાથમાં આવે જ નહીં બીજાને પેટનો ભાગ આવ્યો એ પેટ ઉપર આમ આમ હાથ ફેરવે ચારે બાજુ બીજું કંઈ દેખાય નહીં ત્રીજાના ભાગમાં હાથીનો કાન આવ્યો ચારે ચાર જણા અડધો કલાક હાથી ઉપર હાથ ફેરવી અને પછી પાછા વળ્યા ઓહો હાથી એટલે થાંભલા જેવો બીજો કે નહીં નહીં થાંભલા જેવો નહીં દિવાલ જેવો ત્રીજો કે નહીં સુપડા જેવો ને બરાબર જોયું ચોથો કે તમારી ત્રણેયની વાત ખોટી તો દોરડા જેવો હતો પતલો ઘણી વાર સાંભળેલી વાત છે પણ આંખથી જોયેલી નથી શાસ્ત્ર કહે એનાથી પરિપક્વ નિશ્ચય નથી થતો અરે આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખ્યું આંખથી જોયેલી વાત છે પણ એમાં પણ જો ચિંતન મનન ન ભળે તો એનાથી પણ સમાસ નથી થતો તમે ટ્રેનમાં બેસો વિન્ડોમાંથી જોજો તમને નરી આંખે દેખાશે તમે ટ્રેનમાં બેઠા છો ટ્રેન સ્પીડથી ચાલે છે ટ્રેન દોડે છે પણ તમને દેખાશે એવું મકાનો દોડે છે ઝાડ દોડે છે રોડ દોડે છે એવું દેખાશે તમે જોજો વાસ્તવિકતા ઘર નથી દોડતા ઝાડ નથી દોડતા દોડે છે કોણ ટ્રેન દોડે છે પણ દેખાય છે શું આંખથી દેખાય છે એમાં પણ ચિંતન કરવાની જરૂર છે કાનથી સાંભળો છો એમાં તો વિશેષ મનન કરવાની જરૂર છે બાકી સાંભળેલી વાત કેવળ એનાથી સમાસ નથી થતો કેટલી અદભુત વાત છે મહારાજ એમ કહે છે આ દુનિયાની માયક વસ્તુ હોય આ દુનિયાની માઇક વસ્તુ એ પણ અનુમાનથી નથી સમજાતી એક ભાઈ આંધળા હતા એના ઉપર કોઈને દયા આવી સમજાય ખાધેલી નહીં એટલે કહેવા લાગ્યા અરે બતાવો તો સહી ખીર કેસી હોતી હે હવે આંધળાની ખીર બતાવી કેવી રીતે એટલે એને ઉપમા આપી ધોળી ધોળી બગલાની ડોક જેવી હોય છે શું કીધું હવે એક તો આંધળા માણસને ખીર સમજાવવાની ખીર કેવી હોય ધોળી હોય ધોળી કેવી બગલાની ડોક જેવી આ તો પ્રશ્ન ઉપર પ્રશ્ન બગલાની ડોક કેવી એટલે પેલા ભાઈ બીજું કઈ હતું એટલે આમ હાથ કરો એટલે આ તો હાથ ફેરવા લાગ્યા ઇતની ટેઢી ખીર કેસે ભીતર જાય નહીં ખાની હે અઘરું છે એટલે ભગવાન શ્રીહરિ કહે છે આવું વિચારીને શ્રીહરિએ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી અપરમપાર કરુણા કરી અપાર કરુણા કરી કેવી કરી કરુણા હરે અપરમ પારા નિજ ધામ દેખાવત ભયે સારા હિત કે લોક અપવાદા હરિસિ સહન કરે પ્રભુ જ્યાદા કરી કરુણા હરિ અપરમ અપાર કરુણા કરી અને સમાધિમાં પોતાનું સંપૂર્ણ ધામ દેખાડવા લાગ્યા મહારાજ બોલતા ઓછો દર્શન કરવા આવે હાથ જોડે જુદા જુદા પ્રશ્ન પૂછે તમે સ્વામિનારાયણ તમે પેલા ભગવાન કહે છે એ જ આમ જાત જાતના પ્રશ્ન પૂછે મહારાજ કંઈ કરે નહીં થોડી વાર થાય આમ ચપટી વગાડે થોડી વાર થાય ને આંખમાં આંખ પરોવી મહારાજ કૃપા દ્રષ્ટિ કરે અરે મહારાજ ક્યારેક લાકડી રાખતા નિષ્કુળાનંદ સ્વામી લખ્યું ને નોતે નો તે રે એ પુનિત પુરુષોત્તમ રે ક્યારેય ઇતિહાસમાં સાંભળી નહોતી મેં તો કેટલા બધા શાસ્ત્રો વાંચ્યા છે સાંભળ્યા છે દુનિયાના કોઈ શાસ્ત્રમાં આવી વાતો નહીં હોય કેવી વાતો દર્શન કરવા આવે સમાધિની વાતો છે શાસ્ત્રોમાં પણ આવી સમાધિની વાતો ક્યાંય નથી દર્શન કરવા આવે શ્રીજી મહારાજ લાકડી રાખે લાકડીનો એક છેડો અડાડે એટલે સમાધિ એને ખસડીને એક બાજુ મૂકી બીજો આવે એને છેડો અડાડે એની સમાધિ જેમ ઘાસના પૂળા ગોઠવે ગોઠવાતા આપણે આગળ આવ્યું ને શ્રીજી મહારાજે આવી રીતે ઉપરા ઉપર માણસોના સ્ટેક કર્યા થપ્પા કર્યા ગામના માણસોએ આ વાત સાંભળી તો ગામના માણસો આવ્યા જોવા માટે કોઈના પતિ ઘરે ન આવ્યા હોય એટલે પત્ની ઇન્કવાયરી કરે ને નાઇન વન વન કરે મારા પતિ પધાર્યા નથી તો ભાઈ જાઓ શ્રીજી મહારાજ સમાધિ કરાવી છે તો આવે અને ખબર ના હોય સમાધિ એટલે શું ને થપ્પો જોવે થપ્પો ને પેલી ભાઈ તો પોક મૂકે હા મારા ધણીને શું થઈ ગયું મારા ધણી મરી ગયા મહારાજ કે મર્યા નથી સમાધિ થઈ છે પણ આ શું થપ્પો મારી દીધો તમે મહારાજ કે તારા ધણી જ્યાં કાઢી લે હવે થપ્પામાં સાતમા નંબરમાં ભાઈ સૂતા હોય અને ઉપર બીજા સાત માળ હોય પાછા એ સાતમા નંબરના એ ભાઈને ખેંચીને ચાર જણા કાઢે તો એ થપ્પો પાછો એવો ને ઓરે બોલો આવી રીતે મહારાજે ઐશ્વર્ય બતાવ્યું કારણ કે એમને ચપટીમાં કામ કરવું હતું કારણ કે એમને થોડા સમયમાં સર્વોપરી વાત સમજાવી હતી એટલે શ્રીજી મહારાજે વાણી કરતા સાક્ષાત ટેલિવિઝનનું કામ કર્યું અક્ષરધામ બેઠા બેઠા બતાવ્યું પોતાનો પરંપરા ઐશ્વર્ય બતાવ્યું પોતાની સ્વતંત્ર સામર્થ્ય વાપરી એક્સ્ટ્રા પાવર જે પોતાનો હતો એ વાપરીને ભગવાન શ્રીહરિએ આ કામ કર્યું ઇતિહાસમાં ક્યાંય બી વાતો નથી લાકડીનો એક છેડો અડાડે તો સમાધિ અને બીજો છેડો અડાડે તો ઉતરી જાય બોલો અને એની ક્યાં વાત કરો પેલા મુસ્લિમ જ્ઞાતિના શેખજી શેખ મિયા મહારાજને કે મહારાજ બહુ અચ્છા આપને કામ ક્યા ગુજરાત ભર મેં સત્સંગ હો ગયા થોડી આપ કૃપા કરો કે હમારે સિંધ દેશ મેં ભી સત્સંગ હો મહારાજ કે સિંધ દેશમાં સત્સંગ કરાવું એ તમારું કામ અરે મહારાજ હું શું કરાવું મુજે કુછ નહી આતા મહારાજ કે અમે થોડું ઐશ્વર્ય આપીએ તો હા મહારાજ તો કામ ચલેગા મહારાજ કે તમને ઐશ્વર્ય એવું આપીએ કે તમારે છે ને તમારી સાથે સતત રહે તમારી દાઢી છે ને તમે જ્યાં જાવ ત્યાં એવું કહેવાનું દેખ મેરી દાઢી ચાર નિયમ આપ્યા બેનોને સમાધિ કરાવવી નહીં લોકો ખાવાનું લાવે જમવું નહીં લોકોનું અમારા નિયમ ધર્મ પાળવા અને લોકોને અમારી વાત સમજાવી અને બહુ જાજી વાત ન કરવી પછી ભેગા થઈ જાય બે મહિમાની વાતો કરી એટલું જ કેવું દેખ મેરી દાઢી એટલે બધાને સમાધિ દાઢીમાં સમાધિ થાય હરીશભાઈ આવું ક્યાંય જોયું કેવી આશ્ચર્યકારી ઘટનાઓ એટલા માટે તો આપણે કહીએ છીએ સર્વોપરી તો મારો એક મહારાજ છે ઇતિહાસમાં જે ઘટના સાંભળવા પણ નહોતી મળતી એ બધી ઘટનાઓ ભગવાન શ્રેરીના ડગલે ને પગલે પ્રગટ થઈ આવા એશ્વર્યો પ્રગટ કર્યા અને શું કર્યું સંપૂર્ણ લોક ધામો દેખાડવા લાગ્યા હરિભક્તોના હિતને માટે જ તેમણે બધા જ લોક અપવાદોને ખૂબ સહન કર્યા આટલા સમર્થ હોવા છતાં સહન કરતા સાંભળજો ખૂબ ધ્યાનથી પૃથ્વી લોકોના અપાર અપરાધોને સહન કરે છે પૃથ્વી જેવી સહનશીલતા કોઈની નથી તમે પૃથ્વીમાં ખાડો કરો ખોદો તો પણ પૃથ્વી તમને શું આપે પાણી આપે શીતળતા આપે ઠંડક આપે કોઈ કેટલું સરસ લખ્યું છે ધરતીને ખોદે તો ધરતી પણ લોકોને પાણી આપે છે તો તમારું કોક ખોદે એને તમે પ્રેમ તો આપો ખાલી ખોદનારને પણ પાણી આપે આટલું બધું પાપ થાય આટલું બધું પૃથ્વી ઉપર ડ્રીલિંગ થાય છે તો પણ ધરતી એવીને એવી સ્થિર છે આટલો ભાર આટલું પાપ આટલી અરીતિ બધું જ પૃથ્વી સહન કરે છે એટલા માટે સૌથી પહેલી માં જીવ પ્રાણી માત્રની પૃથ્વી છે એની ઉપર કોઈ પવિત્ર ક્રિયા કરે અપવિત્ર ક્રિયા કરે તો એ ધરતી સહન કરે છે પૃથ્વી લોકોના અપાર અપરાધોને સહન કરે છે એવી જ રીતે શ્રીહરિએ આસુરી તત્વોના અપરાધોને સહન કરીને વિચરણ કર્યું સમર્થ હોવા છતાં જે સહન કરવું તે જ આશ્ચર્યકારી ધાર્યા જેવી છે અસમર્થ માણસ તો સહન કરે કરે ના એક પાઉન્ડનો માણસ હોય અને એની એની સામે એક પવન પાવડી જેવો હોય ખાલી પચીસ પાઉન્ડનો બરાબર પેલો અઢીસો પાઉન્ડ ને આ પાઉન્ડ અને પેલો એક ધોલ મારે ત્યાં નથી હું થાય સહન કરવા સિવાય શું કરી શકે ધેર ઇઝ નો વે પણ પચીસ પાઉન્ડ નો નાનો બાળક અને અઢીસો પાઉન્ડ ના માણસને બે ચાર લાફા મારી દે છતાં પેલો હશે તો લોકો એમ કહે ખરેખર સમર્થ હોવા છતાં સહન કરવું એ અતિ આશ્ચર્યકારી વાત છે વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા સમર્થ થકા ઝરણા કરે છે ઝરણા કરવી એટલે સહન કરવી સમર્થ થકા સહન કરે છે એ જ મોટા સંતની મોટાઈ છે સાગર ગ્રંથમાં શ્રીજી મહારાજે કરેલી વાત મહારાજ એમ કહે છે જે ભગવાનનો ભક્ત જેટલું સહન કરે છે એને આ સત્સંગમાં એટલો મહાન જાણવો શાસ્ત્રોની કથા ભૃગુ ઋષિના મનમાં વિચાર થાય દેવો ઘણા છે એમાં મહાદેવ કોણ છે શ્રેષ્ઠ દેવ કોણ છે દેવોમાં શક્તિશાળી સમર્થ અને પૂજનીય સર્વશ્રેષ્ઠ દેવ કયા આ પ્રશ્નથી ભૃગુ ઋષિ પોતે પરીક્ષા કરવા નીકળે કૈલાસમાં જાય ભગવાન ભોળાનાથ મા પાર્વતી સાથે બેઠા છે પરીક્ષા ખાતર ક્રોધમાં આવી જાય ભૃગુરાશ ભૃગુ ઋષિ અને ક્રોધ કરી અને શંકરજીને સદાશિવ ભગવાનને ન કહેવાના શબ્દો કહે અરે દેવના દેવ થઈ આ સ્ત્રીના મોહમાં અવાજ ઉભ્યા છો બાજુમાં ખોળામાં બેસાડીએ હવે એક તો ક્રોધના દેવતા કોણ મહાદેવજી અને એની સામે કોને ક્રોધ કર્યો અને મહાદેવજી ત્રિશુળ હાથમાં લીધું ભૃગુ ઋષિ તો ડરી ગયા હાથ જોડ્યા માફી બ્રહ્માજી પાસે આવ્યા બ્રહ્માજીની પરીક્ષા કરી ક્રોધ કરીને બ્રહ્માજી પણ એવા ક્રોધમાં આવી ગયા ભૃગુ ઋષિ ત્યાંથી ભાગ્યા ભગવાન વિષ્ણુ શેષ સૈયા ઉપર પહોઢ્યા હતા ક્ષીર સાગરમાં ભગવાન સુતા છે ને ભૃગુ ઋષિ આવ્યા અને ભૃગુ ઋષિએ સીધા ભગવાન વિષ્ણુની છાતીમાં છાતીમાં લાત મારી અને કહેવાય છે વિષ્ણુ જાગ્યા અને ભૃગુ ઋષિને હાથ જોડ્યા મહાન દેવ છે શક્તિને ઐશ્વર્યના માલિક છે આટલું મોટું અપમાન છાતીમાં વજ્ર જેવી છાતીમાં ભગવાનની છાતી છે છતાં એમાં પ્રહાર કર્યો વજ્ર જેવો અને છતાં ભગવાન વિષ્ણુ એ હાથ જોડ્યા મુનિવર્ય મારી વજ્ર જેવી છાતી તમારા કોમળ ચરણ એમાં આઘાત લાગ્યો હશે માટે માફ કરજો ખરેખર માફી કોને માગવાની હતી અને માગી કોને ભૃગુ ઋષિ પગમાં પડી ગયા ભગવાન વિષ્ણુની માફી માગી અને એમણે પ્રમાણ કર્યું કે દેવોમાં મહાન દેવ હોય સર્વશ્રેષ્ઠ દેવ હોય તો વિષ્ણુ છે જે સહન કરે છે એ મહાનતા છે સામર્થ્ય હોવા છતાં કોઈ નાનો માણસ અજ્ઞાની માણસ અબુધ માણસ અપમાન કરે અનાદર કરે એ ગળી શકે પી શકે કોઈને દંડ દેવા માટે પોતાનું સામર્થ્ય નથી વાપરતા એ મહાનતા છે મોટા ભાગના માણસો પોતાનું કેના માટે વાપરે છે કોઈને દંડ આપવા માટે પણ પોતાનું સામર્થ્ય કોઈ ઉપર દયા કરવા માટે વાપરે એ મોટાની મોટા છે શ્રીજી મહારાજ આવી રીતે આ પૃથ્વી ઉપર વિચરણ કરે છે તમે જુઓ રામરૂપે પ્રગટ થયા કેટલાનો વધ કર્યો રાજકોટ ગુરુકુલના દેવ કૃષ્ણદાસજી સ્વામી એમણે એક સરસ સત્સંગ સભામાં વાત કરી મને આ વાત એટલી બધી યાદ રહી ગઈ એટલે સ્વામીને યાદ કરીને કહું છું કે જોબન પગી જો ભગવાન રામના હાથમાં આવ્યો હોત ને તો રાવણની જેમ એના હાથ પગને માથા કાપી નાખ્યા હોત અને કદાચ જો ભગવાન કૃષ્ણના હાથમાં આવ્યો હોત ને તો રાય રાય જેવડા દાણા જ કરી નાખે આ માણસ છે કાઢી નાખો એ જ જોબન પગી ભગવાન શ્રીહરીના હાથમાં આવ્યો કેવું મોટું ચમત્કારી કામ કર્યું જે ક્યારેય સુધરે નહીં એને માર્યો નહીં પણ એની અંદર જે આસુરી તત્વો હતા એને મારી નાખ્યા અને જોબન પગીને ભગવાનનો એકાંતિક પ્રાતઃ સ્મરણીય ભક્ત બનાવી દીધો આ જ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું ભક્ત ચિંતામણીમાં વાત આવે છે ને મહારાજે કહ્યું અમે ક્યાં મોટા અસુરોને માર્યા છે અમે ક્યાં મોટા પર્વતો આંગળી ઉપર ઉપાડ્યા છે તમે અમને શું કામ ભગવાન કહો છો અને ત્યારે સંતોએ જવાબ આપ્યો મહારાજ અસુર જેનાથી અસુર બને છે એ કામ ક્રોધ જેવા અંતઃશત્રુઓને તમે પળ માત્રમાં ટાળી દીધા છે માટે તમે તો અવતાર ભગવાન નહીં ભગવાનના પણ ભગવાન છો અવતારોના પણ અવતારી છો તમે તો સર્વો પરી છો સૌથી ઉપરી છો તમારાથી ઉપર બીજો કોઈ નથી ભગવાન શ્રીહરીનું આ સર્વોપરીપણું છે આપણે મહારાજના ભક્ત છીએ થોડું આપણે શીખવા જેવું ખરું સહન કરતા થોડું થોડું શીખીએ એકવીસમી સદીમાં એવું લાગે કે જાણે સહન શક્તિ તો બધાની જીરો ટોલેરન્સ એવું કહેવાય ને જીરો ટોલેરેન્સ છોકરાને અડાય નહીં હા નાના ને એક વાર જો અડાવે ને તો એક વર્ષ સુધી ભૂલે નહીં બોલો અસુરોના અપરાધોને સહન કરતા દુષ્ટોના અનાદરોને સહન કરતા ક્યારેક ભગવાનના ભક્ત ક્યારેક કોઈ ભગવાનના સંત ક્યારેક કોઈ ભગવાનના નાના ભક્ત પણ આપણને ક્યારેક કહી જાય બોલી જાય રોકી જાય ટોકી જાય થોડું સહન કરતા શીખીએ થોડું જેના જીવનમાં સહન શક્તિ નથી ને એ ભગવાનને રાજી કરી ન શકે મહારાજ એમ કહે છે જેટલું સહન કરે એટલું એને મોટો જાણવો સાધુના ગુણમાં એક ગુણ લખ્યો છે સહિષ્ણુ સહિષ્ણુ એટલે સહન કરવાનો સ્વભાવ એ ઠંડી ગરમી સુખ દુઃખ ભૂખ તરસ ઉપવાસ કરીને સહન કરે એટલું જ નહીં અનાદર પણ સહન કરે અપમાન પણ સહન કરે શિક્ષાપત્રીમાં સાધુના ધર્મમાં લખ્યું અજ્ઞાની માણસ ગાળ વગેરે આપે તો પણ અમારો સાધુ એને સહન કરે માટે ભગવાનને એ જ ગમે છે જે સહન કરે તે ભગવાનને અતિશય પ્રિય છે શ્રીજી મહારાજની સહનશક્તિ આવી હતી પૃથ્વી જેવી અનેક જીવોનું કલ્યાણ કરવું આ એક ગુણ શ્રીહરીમાં નિશ્ચળ અખંડ છે બીજામાં તો તે ગુણ આવ્યો અને ગયો હોય છે તે સિવાયના બીજા ગુણ તો પોતાની રૂચિ પ્રમાણે હોય છે આવું સમજીને પરમ દયાળુ શ્રીહરિએ લોકોના ઉપર અપાર કૃપા કરી છે પોતાનું જે અનંત ઐશ્વર્ય છે તેને સ્વેચ્છાથી દેખાડતા શ્રીહરિની કૃપાથી અનંત નર અને નારીઓને જે સમાધિ થતી તે સમાધિ કદાચ કોઈ અષ્ટાંગ યોગ સાધીને મરી જાય તો પણ થઈ શકે નહીં સાધનથી શું થાય એટલી મોટી પ્રાપ્તિ ભગવાનની કૃપાથી લોકોને થતી શ્રીહરિની અપાર કરુણાથી આબાળ વૃદ્ધ નરનારીઓ બધા જ મહાન સિદ્ધ ગતિને પામ્યા અને સમાધિમાં સ્વતંત્ર થયા શ્રીહરિના બળથી હરિભક્તોના ટોળે ટોળા અનાદિ મહામુક્તોના જેવા સમાધિમાં અવિચળ અને સ્વતંત્ર થયા એકને સમાધિ થાય બે ને સમાધિ થાય એમ નહીં ટોળે ટોળા ગામો ગામ આબાલ વૃદ્ધ નરનારી નાના બાળકો નાની બાલિકાઓ બધાને સમાધિ ભગવાન શ્રી શ્રીહરીના ઐશ્વર્યના દર્શન થયા ભગવાન શ્રી શ્રીહરીનો અચળ નિશ્ચય થઈ ગયો કે મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી આવી ગાંઠ ફળી ગઈ આવું કામ ભગવાન શ્રીહરિએ ચપટીમાં કર્યું હા એટલે સર્વોપરી છે ને બાકી આજે તો પરણ્યા પછી પચાસ વર્ષ થઈ જાય પછી ધણી બોલે હજી તું મને બરાબર સમજી નહી ત્યાં પેલી હામેથી ત્રાડ નાખીને કે કે તમારી જોડે પચાસ વર્ષ વર્ષ થયા પણ મને કાંઈ મળ્યું બે ખાડામાં પડો જાવ એવું જ છે દાદા પુરુષોત્તમ નારાયણનું આ ઐશ્વર્ય હતું કે એક ચપટીના પલકારામાં ભગવાન શ્રીહરીએ અનંત જીવોને પોતાની મૂર્તિમાં જોડી દીધા પોતાની મૂર્તિનો મહિમા સમજાવી દીધો શ્રીહરી જે સમાધિ કરાવતા તેના પ્રભાવથી આ દુનિયામાં જોગી થઈને ફરતા હતા જતી કે સતી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા બધા ખુવાર થઈ ગયા ટૂંકમાં દૂધ અને પાણી જુદા પડી ગયા સત્ય ને અસત્ય દેખાઈ આવ્યું નાટક ચેતકનો રતિભાર જેટલો ભાર રહ્યો નહીં મંત્ર તંત્ર જંત્ર બધું જે ચાલતું હતું સમાજમાં પેલા સમાધિવાળા તો એના કરતાં આગળ નીકળે આપણે કેટલી બધી વાતો છે તમે સાંભળી છે એટલે કરતો નથી પેલો આપણા સત્સંગની વાત છે ને ભૂવો હતો નાવમાં બેઠેલો અને મહારાજને એક ભક્ત સુરતમાં તુલસીનું લાકડું લેવા માટે જાય એ નાવમાં ચડ્યા થોડા ઘણા પૈસા હશે જોડે પૈસાના લોભે કરીને પેલા તાંત્રિક માણસે મંત્રેલા અડદના દાણા પેલા ઉપર નાખ્યા એક મુઠ્ઠી નાખી કંઈ થયું નહીં બીજી મુઠ્ઠી નાખી કંઈ થયું નહીં આખી રાત દાણા નાખ્યા બોલો આ ભગતને કશું થયું નહીં એમ નહીં એ મંત્રેલા અડદના દાણા જે માણસ ઉપર પડે તો માણસને મારી પણ નાખે મોહિત પણ કરી દે એ દાણા એના ઉપર આખી રાત પડ્યા કશું થયું નહીં એટલું નહીં સવારે ભગત જોયું દાણા બહુ વધી ગયા છે ભેગા કર્યા પોટલીમ ભર્યા અને એની ખીચડી બનીને ખાઈ ગયા બોલો આવી ઇતિહાસમાં વાતો સાંભળી છે અને આ દ્રશ્ય જોઈને પેલા ઝાડ સુકું સટ થઈ જાય અને આને કઈ થયું નહીં ખાઈ ગયો દાણા એને પૂછ્યું ભાઈ તારી પાસે કોઈ મંત્ર તંત્ર લાગે છે આ કે કોઈ મંત્ર હું તો ગામડાનો માણસ પણ આ દાણાને તને અસર ન થઈ એક મંત્ર છે સ્વામી નારાયણ કોણ છે અમારા ભગવાન છે પ્રગટ છે એ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે એનો આશ્રિત છું એની આજ્ઞાથી જ હું સુરત જઈ રહ્યો છું તુલસીનું લાકડું લાવવા માટે એનો મંત્ર જપું છું એટલે મને કંઈ થતું નથી ચાલ મને દર્શન કરવા લઈ જા એ મહાતાંત્રિક ભૂત પ્રેતને વશ કરનારો વ્યક્તિ ભગવાન શ્રીના દર્શન કરે મહારાજને દીક્ષા આપે એ સાધુ થાય અને ભગવાન શ્રીના એકાંતિક સંત બને વિચારો આવા તો એક બે દાખલા નહીં કેટલા બધા કોઈનો ભાર ન રહ્યો કોઈ યોગ સાધના કરીને પ્રાણાયામથી શરીરને લાંબા સમય સુધી શરીરમાં રહે તેમના કરતા પણ શ્રીહરિના આશ્રિત અધિક સ્વતંત્ર થયા શ્રીહરિના પ્રતાપથી મન ચાહી ગતિને પામતા સહુને એક સાથે સમાધિ થતી વિશાળ સમુદાય જોઈને લોકોને વિસ્મય થતો તે અંગે સંક્ષેપમાં હું પ્રેમથી સમાધિની શુભ રીત ભાત કહું છું મહારાજે સમાધિમાં કેવા કેવા ઐશ્વર્યો બતાવ્યા એની થોડી વાત આપણે સાંભળીશું આજે પણ આ સત્સંગ કેટલો પ્રગટ કેવો પ્રગટ ગુરુજીની સાથે અમે કંડારીમાં હતા મુંબઈથી એક હરિભક્ત એની સાથેના સંબંધીને લઈને આવ્યા હતા બ્રહ્મસત્રના દિવસો હતા અને એ દિવસમાં એ હરિભક્તોએ વાત કરી અમારા સગા છે એને વળગાટ થયો છે ગમે ત્યારે ગમે તેવું બકવા લાગે ગમે તેમ કરે પાંચ પંદર માણસો પકડે એને એક સાથે બધાને ફેંકી દઈ આવી તાકાત એના શરીરમાં આવી જાય છે ગુરુજી કંઈક કૃપા કરો ગુરુજી કે બોલાવો સવારની આરતી પૂરી થયેલી અમે સંતો હરિભક્તો બધા બેઠા હતા પહેલાં સગા સંબંધીને લઈને આવ્યા ને બોલાવીને ગુરુજી સામે પહેલાં તો બેઠા ગુરુજી બે શબ્દની વાત કરી કોણ છે ભાઈ તું એમ એક બે શબ્દ વાત કરી હાકલ કરી એનો ચહેરો આખો બદલાઈ ગયો આંખોથી ચકળ વકડ જોવા લાગ્યો અંદર બેઠેલો પેલો હતો ને જે જાણે કે પ્રગટ થઈ ગયો ગુરુજી બે ત્રણ વાર બોલ્યા કોણ છે ભાઈ એનો ચહેરો લાગતો તો હમણાં શું ગુરુજી એમ ગાદી ઉપર બેઠા હતા નજીક આવ્યા પેલો તો કઈ જવાબ નહોતો આપતો અને ગુરુજી જેમ કાંડું પકડ્યું ને એનો અને એને જે ચીસ નાખીને મોટું તમે સાંભળ્યું હોય ને મેં તો સાંભળી છું ત્યાં હતો હાજર ભગવાનને પામેલા એકા એકાંતિક સંત એમાં કેવું ઐશ્વર્ય ભગવાનના પ્રતાપે કરીને છે આપણને દેખાય એટલા માટે આપણે કહીએ છીએ મહારાજ અને મહારાજને એકાંતિક મુક્તો એ બંને આ પૃથ્વી ઉપર અનંત જીવોના કલ્યાણ માટે પ્રગટ થાય છે અરે હમણાંની જ આપણે વાત બધા જાણીએ છીએ પૂજ્ય ધ્યાની સ્વામી અક્ષર નિવાસી થયા બે દિવસ થયા પણ એવું ઐશ્વર્ય એવું ઐશ્વર્ય આપણને રીતસર દેખાય ભગવાનને ધારીને ફરનારા જે સત્પુરુષો છે હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ થયો અમે ત્યાં સંતો જોડે જ હતા ઉત્સવ હતો ગુરુજી પોતે ચેરમેન હતા એટલે એક એક નિર્ણય ગુરુજી લેતા હોય અને સ્વામી સાથે હોય ગુરુજીની સેવામાં હું હતો એટલે સ્વામીના દર્શન થાય ગુરુજીના દર્શન થાય પણ આપણને દેખાય કેવો પ્રતાપ કેવું ઐશ્વર્ય પચાસ હજાર માણસની રસોઈ થતી હતી સ્વામી સ્ટેજ ઉપર હતા આખો મંડપ ચિક્કાર હતો હરિભક્તો ચિક્કાર હતા સવારથી પ્રોગ્રામ ચાલુ થાય વડતાલમાં તમે જાણો છો વહેલેથી આરતી સ્તુતિ બધું ચાલુ થાય રાતના દસ અગિયાર બાર એક વાગ્યા સુધી પ્રોગ્રામ હોય રસોડું પણ એટલે દૂર મંડપ મંદિર બધું અને સ્વામી સ્ટેજ ઉપર બેઠા બેઠા એમના સેવક યશવંતભાઈ હતા એમને બોલાવીને કહે રસોડામાં કહો દસ હજાર માણસોનો વધારે રાંધી નાખે આપણને એમ થાય જે સંત આંખ ખોલીને જોતા પણ નહોતા કે સામે કેટલા માણસો બેઠા છે અખંડ આંખો બંધ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાખીને ભજન કરતા હોય પણ દિવ્ય દ્રષ્ટિથી હરિભક્તો પણ કેટલા મહિમા વાળા યશવંતભાઈ મેસેજ મળે એટલે દોડતા દોડતા રસોડા મેસેજ પહોંચાડી દે દસ હજાર નું વધારે રસોઈ કરો સ્વામી કીધું છે વીસ હજાર નું વધારે રસોઈ કરો સ્વામી કીધું છે આપણને એમ લાગે મહારાજ જેમ ઐશ્વર્યની ખાણ છે એમ જેણે જેણે મહારાજને ધાર્યા એકાંતિક મોટા પુરુષો છે ને એ પણ આપણને ભગવાન જેવું ઐશ્વર્ય પૃથ્વી ઉપર બતાડે છે એવું ઐશ્વર્ય મેં તો અનુભવ્યું છે એક નહીં આવી તો કેટલી બધી ઘટના નજરથી જોઈ છે એટલે એમ લાગે વચનામૃતમાં મહારાજ કહે આ પૃથ્વી ક્યારેય વાંઝણી રહેતી નથી જ્યારે પણ આ પૃથ્વી ઉપર મનુષ્યનો દેહ આવે છે ત્યારે આ પૃથ્વી ઉપર ભગવાન અથવા ભગવાન જેવા એકાંતિક સંત અવશ્ય વિચરણ કરતા હોય એનો જયારે જીવને યોગ થાય એની શરણાગતિ સ્વીકારે ત્યારે જીવ આત્યંતિક કલ્યાણનો અધિકારી બને છે આવી રીતે મહારાજે ઐશ્વર્ય પ્રગટ કર્યું હવે કેવું ઐશ્વર્ય હતું થોડું આપણે વર્ણન સાંભળીશું અપાર લોકોને સમાધિ થતી અનાદિ કાળથી મનમાં રહેલા વિકારો દોષો સમાધિથી ધોવાઈ જતા હજારોની સંખ્યામાં જેનો કોઈ અવધિ ન આવે એવા પુરુષો ને સ્ત્રીઓ અલગ અલગ પંક્તિબદ્ધ થઈને સમાધિ કરતા આ તો મહારાજે મર્યાદા રાખી જ છે સ્ત્રી પુરુષોની હ મારે કેવું ન જોઈએ સમાધિના નામે એટલા બધા દુનિયામાં પાપો પણ ચાલે છે ચાલે છે ત્યારે ધ્યાનના નામે ધર્મના નામે પણ ભગવાન શ્રી ધર્મ ની મર્યાદા ક્યારેય તોડી નથી સ્ત્રીઓ અને પુરુષોની અલગ અલગ પંક્તિઓ થતી એમાં મહારાજ સમાધિ કરાવતા ભેળસેળ નથી કરી વિનંતી જ્યાં સ્ત્રી પુરુષો ભેગા થતા હોય જ્યાં ધર્મની મર્યાદા છડે ચોક તોડાતી હોય ત્યાં ક્યારેય પણ ભગવાન ન હોય ન હોય અને ન હોય આટલું તો નક્કી કરી જ રાખજો અને નહીં કરો તો ધક્કા તમે જ ખાશો આજે જે કરી ભક્ત એટલા બધા થી સવારે ફોન હતો એટલા દુઃખી હતા કે સ્વામી હું તો આટલી બધી સેવા કરી આના કરતા આટલી સેવા મેં પાણીમાં નાખી દીધી હોત ને આ તો સેવા કરીને હું દુખી થયો સેવા કરીને કોઈ દુખી થાય નહીં પણ અસત પાત્રમાં શાસ્ત્રમાં કહ્યું છે વિવેક ચૂકીને જો સેવા કરશું તો દુઃખી થશું શાસ્ત્રમાં કહ્યું છે વિવેક ચૂકીને ભક્તિ કરશું તો દુખી થશો ધર્મ વિનાની ભક્તિ ક્યારેય કલ્યાણ નથી કરતી ભગવાન શ્રીહરિનું મત છે તો ભક્તિ વિનાનો ધર્મ પણ ક્યારેય કલ્યાણ નથી કરતો ભગવાન શ્રીનો મત છે ધર્મે સહિત ભક્તિ જ્યાં આવે છે એ થોડી હશે ને તો પણ આત્યંતિક કલ્યાણને આપનારી છે માટે આ કથા સાંભળનારા બધા ભક્તોને હમણાં અમે વિચરણમાં હતા બે થી ત્રણ દાખલા એવા સાંભળવા મળ્યા જ્યાં જઈએ ત્યાં ચારે બાજુ દુઃખ દુઃખ ને દુઃખ ત્રાસ ત્રાસને ત્રાસ જ છે પણ બધાના મૂળમાં એક જ વાત છે ધર્મની મર્યાદા તોડે છે તે દુખી થાય છે ધર્મની રક્ષા કરે છે એની રક્ષા ધર્મ કરે છે ધર્મનો વિનાશ કરે છે એનો વિનાશ ધર્મ જ કરે છે માટે ક્યારેય પણ ભગવાનની આજ્ઞા લોપીએ નહીં સો વાતની એક જ વાત સમજવાની છે આજ્ઞા પાળી અને ઉપાસના દ્રઢ કરીએ તો આપણે છતે દેહ અક્ષરધામમાં જ બેઠા છીએ આજ્ઞા પાળી અને ઉપાસના દ્રઢ કરીએ તો આજ્ઞા છોડીને ઉપાસના રાખશું તોય નહીં અને ઉપાસના છોડીને આજ્ઞા પાળીશું તો પણ નહીં આજ્ઞા ધર્મ છે ઉપાસના એ ભક્તિનું સ્વરૂપ છે જ્ઞાન અને વૈરાગ્ય કદાચ મંદ હશે તો ચાલી જશે મહારાજે આ કળિયુગના જીવો ઉપર આટલી દયા કરી છે છોડ્યા નથી ઓછા હશે તો ચાલી જશે આવી રીતે મહારાજે સમાધિ કરાવી સહુને સમાધિમાં જનપ પ્રતિપાલક ધર્મના પ્રિય પુત્ર કિશોર વયમાં રહેલા શ્રીહરીના દર્શન થતા કોઈ સિદ્ધાસને બેસીને સમાધિ કરતા નાસિકાના અગ્ર ભાગ ઉપર મૂર્તિને સ્થિર કરતા કોઈ પદ્માસનમાં મન અને પ્રાણને લીન કરીને સ્થિર થઈ જતા કોઈ વીરાસને બેસીને સમાધિનો આનંદ લેતા તો કોઈ વજ્રાસને રહેતા જેને સ્વસ્તિકાસન કહેવાય છે તેને લગાવીને કોઈ બેસતા કોઈ સબાસને સમાધિમાં બેસીને ભગવાનની મૂર્તિમાં મનને મગ્ન કરી દેતા સમાધિમાં જે ગયા હોય તેના શરીર લાકડા જેવા પ્રાણ વગરના મરેલા પડ્યા હોય એવા થઈ જતા આવા સમાધિનિષ્ઠ કે જે રાત દિવસ પંક્તિબદ્ધ કરોડો જીભથી કહેવામાં આવે તો પણ પાર પમાય એમ નથી શારદા અને શેષ પણ જો મહિમાને કહેવા માંડે તેઓ પણ કોઈ દિવસ તેના પારને પામી શકે તેમ નથી શું મારા મહારાજનો મહિમા છે આપણે જો ને કેટલા વર્ષોથી સતત સવારે પણ કથા સાંજે પણ કથા છતાં મહારાજના ચરિત્રો ખૂટતા નથી અને લખનારા સંતો પાછા એમ લખે છે અમે જે લખ્યું તો રંચ માત્ર છે એક મોટો સાગર હોય એમાંથી એક બુંદ લેવામાં આવે તો સાગર કેટલો બાકી રહે અમે ખાલી બુંદ લીધું છે એટલા માટે ભગવાન શ્રીનો મહિમા એમનું સર્વોપરીપણું અપાર છે જે જે લોકો શ્રી સહજાનંદ સ્વામીને શરણે આવીને સત્સંગી થયા શ્રી સહજાનંદ સ્વામી કે શરણ ભયે જન જો સિદ્ધ ગતિ પાયે સબે શ્રી સહજાનંદ સ્વામી કે સહજાનંદ સ્વામીને શરણે આવીને સત્સંગી થયા એ બધા સિદ્ધ ગતિને પામ્યા સમાધિનિષ્ઠ થઈ ગયા તેઓ એક પળવા પળ વાર પણ બહાર આવવા ચાહતા નહીં મૂર્તિમાં લીન રહેતા પ્રાણની વૃત્તિઓને પ્રભુપદમાં ગાઢ પ્રેમથી લીન કરી દીધી શ્રીહરી કોઈ સમાધિમાં જાય પછી એક પહોર સમય થાય ત્યારે તેને જગાડતા કોઈને બે પહોરે જગાડતા કેટલાકને બે દિવસ વીત્યા પછી જગાડતા કોઈનો તો શ્રીહરી અઠવાડિયા પછી જગાડતા કોઈને એક મહિના ગયા પછી જગાડતા તો કોઈકને બે મહિને જગાડતા વિચારો એ કોઈક મહારાજ સમાધિ કરાવીને પછી આગળ નીકળી ગયા હોય અને પેલા ભાઈને શોધખોળ થાય કે મારા ભાઈ ક્યાં ગયા ભાઈ ક્યાં ગયા ભાઈ ક્યાં ગયા મળે જ નહીં અરે સચ્ચિદાન સ્વામીની વાત છે એક ગામમાં ઉતારો કરેલો સ્વામીએ સ્વામીને તો સમાધિવાળા સંત એક અંધારો ઓરડો એમાં સ્વામી બેસી ગયા ને સમાધિમાં અને પેલા આર્યભગતે પછી ઘાસ ભરી દીધું અંદર ઘાસ ભરી દીધું આખો ઓરડો ઘાસથી ભરાઈ ગયો સચ્ચિદાનંદ સ્વામી અંદર બેઠા છે સમાધિમાં હવે ઘાસ કેટલા મહિના આખો મોટો ઘાસથી રૂમ ભરી દીધો અંદર સચ્ચિદાન સ્વામી હવે ઘાસમાં તો શું હોય જીવજંતુ હોય કેટલા નાના મોટા જીવજંતુ હોય એની અંદર છ મહિના સચ્ચિદાન સ્વામી પડ્યા રહ્યા આ લોકો ઘાસ ખાલી કરે પૂળાના પૂળા ખસેડે એ ખસેડતા ખસેડતા આમ ખસેડતા હશે કોઈ જોયું કે આ લાલ લીલું શું દેખાય છે ડરી ગયા પેલા તમે જોયું ત્યાં તો કપડું સાધુનું કપડું આ શું પૂળા ખસેડે ત્યાં સાધુનું કપડું નહીં આખે આખા સાધુ બેઠેલા તે બધા વિચારે ભેગા થઈને સ્વામી અંદર ક્યારે નથી આવું ઐશ્વર્ય મહારાજે પોતાના ઐશ્વર્યથી પોતાના પ્રતાપે કરીને પ્રગટ કર્યું સંતોમાં હરિભક્તોમાં બહેનોમાં બાળકોમાં સમાધિ પ્રકરણની ઘણી વાતો આપણે છેલ્લા એકાદ મહિનાથી સાંભળીએ છીએ એટલે બહુ રિપીટ નથી કરતો પ્રાણ અને ચિત્તનું આકર્ષણ કરનારા શ્રીહરિ કેટલાકને બહુ જાજે સમય જગાડતા તો કોઈને થોડે સમય જગાડતા પોતાના સ્વરૂપનો અપાર સુખ ભક્તોને સમાધિ કરાવીને દેખાડતા સર્વનું સર્વ સુખનું મૂળ શ્રી સહજાનંદ સ્વામી સમાધિમાં ગયેલાની સામે નજર કરીને તેને ઉઠાડતા અંતર્યામી તે પ્રભુ કોઈકને શબ્દ બોલીને ઉઠાડતા કોઈકને મનમાં સંકલ્પ કરીને જગાડે એટલે તરત જ પોતાના શરીરમાં આવી જતા સમાધિમાં અનંત સુખ પામીને પછી તે અહીંના દેહના સુખને તુચ્છ દેખીને ફરતા શ્રી હરિની ઈચ્છા તેઓ બાહ્ય શરીરમાં રહેતા પણ બ્રહ્મા સુધીના લૌકિક સુખને તેઓ તુચ્છ માનતા શ્રી હરિના પ્રતાપે હરિભક્તો મૂર્તિમાં પ્રાણ રાખીને આટલા બળવાન થયા હતા જેમ મોટો મગર સાગરમાં ઊંડે બુડ્યો રહે બહાર જ ન આવે એમ કોઈ ભક્ત રસમય કે સારરૂપ તે અલૌકિક સુખને તજીને તે ધ્યાનથી બહાર આપવા આવવા ન ચાહે અને તે સમાધિના સુખમાં જ આનંદ માણતો રહે ત્યારે શ્રીહરિ તેને પરાણે શરીરમાં લાવતા ભલે તે ગાઢ સમાધિમાં લીન હોય તો પણ ધર્મના લાલ તેને જગાડી દેતા સમાધિમાંથી બહાર આવ્યા પછી તે અલૌકિક વાતો કરતા જે દેવી જીવ હોય તેને તે વાત સાચી મનાતી પણ મહાપાપી આસુરી જીવ સ્થાપિત થયા હોય તેને વાત સાચી મનાતી નહીં જોયું

કોઈ બ્રહ્મપુર અક્ષરધામની કે કોઈક વૈકુંઠની કે ગોલોકધામની સાક્ષાત દેખી હોય તેવી વાતો કહેતા કેટલાક સમાધિવાળા ભક્તો બદ્રિકાશ્રમની શ્વેતદીપની અને ત્યાંના અનંત મુક્તોની અને તેને મધ્ય રહેલી જે મૂર્તિ તે બધાની વાતો કહેતા ત્રિલોકીની અંદર ઘણા જ મહાન દિવ્ય સ્થાનો છે દેવતાઓના મુનિઓના અને અસુરોના પણ સ્થાન છે અહીં વર્ણન કરતા તેનો પાર આવે એમ નથી ત્રિલોકીમાં પ્રસિદ્ધ એવા ભગવાનના સ્થાનો છે અત્યંત રમણીય અને તેજસ્વી છે તેનું વર્ણન સમાધિવાળા ભક્તો ખૂબ જ હરખથી કહેતા લોકાલોક પર્વતની બહાર જે સિદ્ધિઓ વાળા દિવ્ય સ્થાનો છે તેનું વર્ણન ભક્તો જેવું દેખ્યું હોય તેવું કરતા સભામાં જે બીજા લોકો બેઠા હોય તે સમાધિવાળાની વાત સાંભળીને આશ્ચર્યચકિત થતા અનેક કોટી બ્રહ્માંડોમાં રહેલા બ્રહ્મા વિષ્ણુ શંકર જેવા જેવો ઘણા સુખમય છે તેમની ક્રિયાઓ જગતને ઉત્પન્ન કરવું તેનું પાલન કરવું તેનો પ્રલય કરવો વગેરે છે તેને સમાધિમાં દેખીને તે ભક્તો તેનું યથાર્થ રૂપમાં વર્ણન કરતા અનંત બ્રહ્માંડોમાં જેટલા વૈભવો રહ્યા છે તેનું વર્ણન પણ ભક્તજનો કરતા અનેક બ્રહ્માંડોની રચના જેવી દેખી હોય તેવી સમાધિમાંથી પાછા આવીને કહેતા પોતાના શરીર અંદરની રચના અને બ્રહ્માંડની રચના તે બંનેની એકતા તેનું કોઈક વર્ણન કરતા કોઈ ભૂગોળનું વર્ણન કરતા તો કોઈ પાતાળ પર્યંતના સાત લોકની વાત કહેતા ટૂંકમાં જેણે જેણે સમાધિમાં જેવા દર્શન કર્યા એની વાતો કરતા એ શું શું મહારાજે ઐશ્વર્ય બતાવ્યું હતું એ વર્ણન કરે છે એ જ રીતે બ્રહ્માના સત્યલો પર્યંત ખગોળના વિસ્તારની વાતોને કોઈક ભક્ત કહેતા અને પ્રભુ નારાયણ મુનિ તે ભક્તોની સર્વ પ્રકારની વાતો સાંભળીને તેનો નિર્ધાર કરતા પછી અંતર્યામી અને બહુનામી આવા શ્રીહરી તેની ધારણાની પક્વતા અને અપક્વતાને કહેતા પછી તેની ધારણા પરિપક્વ થઈ હોય તેમને અલગ બેસાડતા જે ભક્તોની ધારણા અપક્વ રહી હોય તેમને પ્રભુ શ્રીહરિ પક્વ કરવાનું સ્વયં સાક્ષાત શીખવતા આટલું ઐશ્વર્ય બતાવે છતાં પણ કોઈ કાચા રહી જતા એનો નિશ્ચય હજી કાચો હોય મહારાજ ફરી એને કહે ભગત તમે ધ્યાન રાખજો અમારી મૂર્તિને સંભાળતા રહેજો હજી તમારામાં કાચપ છે આજે તમે અહો અહો કરો છો સુખમાં પણ કાલે ડગી જશો ધ્યાન નહીં રાખો તો પડી જશો આ સત્સંગમાંથી આવી રીતે મહારાજ ટકોર કરતા અને શીખવાડતા યોગ કળા નિધિ શ્રીહરિ પ્રાણોના સંકોચનો પ્રકાર અને વિધિ તથા નાળીઓના સંકોચનો પ્રકાર અને વિધિ શીખવતા પછી પક્વ થયેલા તે ભક્ત સ્વેચ્છાથી પોતાના નાળી અને પ્રાણનો સંકોચ વિકાસ તત્કાળ કરી બતાવતા કાચબો જેમ બહારથી પોતાના અંગોને સંકોચી લે છે તેમ શ્રીહરી ભક્તોને દૃઢ અભ્યાસ કરાવીને સંકોચ વિકાસની ક્રિયા શીખવતા પોતાના અંગોથી જીવને અને પ્રાણોને ખેંચીને અલગ કરી બતાવતા તેમજ એક જ અંગમાં જીવ કે પ્રાણોને પરોવી દેતા આ પ્રમાણેની બધી યોગની કળાઓને શ્રીહરી શીખવતા જે ભક્તને સ્વતંત્ર ધારણા થતી તેને પોતાના શરીરનું ભાન રહેતું નહીં ધારણા થયા પછી તેના શરીરને કોઈ કાપે કે બાળે તો પણ તેની પીડા થતી નહીં આપણે કેટલી બધી કથા સાંભળી સમાધિ કરાવતા લોકોને મનાતું નહીં સમાધિમાં ગયો છે કે નથી ગયો એ સાચું કે ખોટું એ જાણવા જયારે તર્ક કરતા ત્યારે મહારાજ કહેતા તમારે શું પરીક્ષા કરવી છે અમે સળગતા અંગારા લાવીએ એને અડાડીએ મહારાજ કે લાવો સળગતા અંગારા લાવવામાં આવે એના સાથળ ઉપર મૂકી દેવામાં આવે કોના સાથળ સમાધિમાં ગયો હોય એના સાથળ ઉપર મૂકી દેવામાં આવે એ ધગધગતા અંગારા ઠરી જાય તો પણ પેલો સમાધિવાળો હલે પણ નહીં આવી રીતે સમાધિવાળાની પરીક્ષા થતી અરે કોઈના નાક કાન ખેંચવામાં આવતા જુઓ મહારાજ કે જુઓ આ સમાધિમાં છે કરો તમારે જે કરવું હોય તો નાક બંધ કરી દે તો પણ કંઈ થતું નહીં કારણ કે સમાધિ સામાન્ય જીવ સમજી પણ ન શકે સાધના કરીને જે મળી નથી શકતું એ કૃપાએ કરીને ભગવાન શ્રીરે જીવ પ્રાણી માત્રને આપ્યું અને આમ જો તો આપણને સમાધિ નથી આપી પણ ભગવાને આવા પ્રગટ દર્શન આપ્યા આવો સારો સત્સંગનો યોગ આપ્યો આ પણ એમની કૃપા જ છે ને આ પણ એક સમાધિનો જ પ્રકાર છે ને બાકી અમેરિકા જેવા દેશમાં આવી રીતે ભગવાનની ભક્તિ કરવાનો વિચાર આવે કોને બાકી અમેરિકાની શાંત કેવી હોય ડિવાઇન ન હોય ડી નીકળી જાય ખાલી પાછળનું જ રહે ભગવાને આવું ડિવાઇન જીવન આપણને આપ્યું ભગવાને આવી સારી ડિવિનીટી આપણને આપી એ પણ મહારાજની કૃપા છે આ સમાધિનો જ પ્રકાર છે ઘણા હાર્ય ભક્તો પાછી આવી વાતો સાંભળીને પૂછે કે સ્વામી અત્યારે મહારાજે સમાધિ કેમ ના કોઈને કરાવી ભલા માણસ રહેવા દો ભગવાન આવે ત્યારે ઐશ્વર્ય પ્રગટ કરે અને ભગવાન જાય ત્યારે પોતાનું ઇશ્વર્ય પોતાની જોડે લઈ જાય કેમ કે ભગવાન મૂકીને જાય ને તો આપણે કહીને હરખું રહેવા દે એવા છીએ મોટા પુરુષો પણ જ્યારે આવે છે ત્યારે ઐશ્વર્ય લઈને પ્રગટ થાય છે પોતે જ્યારે જાય છે ત્યારે પોતાની સાથે જ ઐશ્વર્યને પાછું લઈ જાય છે આ સમાધિની રીત હતી પણ મહારાજે બહુ લાંબો સમય નથી રાખી જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે શરૂઆતમાં થોડા વર્ષોમાં જ મહારાજે કરાવી સમાધિ પછી સમાધિ પ્રકરણ બંધ કરી દીધું એ તો પોતાની ઈચ્છાથી પ્રગટ કર્યું છે એટલા માટે કે પલવાળમાં જીવને મૂર્તિનો મહિમા સમજાય ભગવાન શ્રીહરી કોણ છે કેવા છે એ ઓળખાણ પર જ પડી જાય એટલા માટે ભગવાન શ્રીહરીએ ઐશ્વર્ય પ્રગટ કર્યું એ જેમણે જેમણે સમાધિમાં ભગવાન શ્રીને જાણ્યા માણ્યા ઓળખ્યા એ બધા ગ્રંથોમાં અત્યારે શબ્દો લખાઈ ગયા હવે આપણે આ ગ્રંથો વાંચીમાં નિશ્ચય કરીએ એ સમાધિ છે ભગવાન શ્રીની મૂર્તિને ઓળખી લઈએ સમાધિ છે ભગવાન જ સર્વોપરી છે એ જ કરતા હરતા છે જે થઈ ગયું જે થઈ રહ્યું છે અને થશે એ બધું મને મળ્યા છે મહારાજ એના વતે જ થાય છે આ નિશ્ચય આનું નામ સમાધિ આ સાચી સમાધિ આવી સમાધિ આપણને જો થઈ જાય ભગવાનની ઓળખાણ તો પણ ઘણું છે આવી રીતે ભગવાન શ્રીહરિએ ઐશ્વર્ય બતાવ્યું છે સમાધિ પ્રકરણ ચલાવ્યું છે જેને જેને અનુભવો થયા એ બધા આવી રીતે વાતો કરતા હતા સદગુરુ આધારંદ સ્વામીએ સિદ્ધાનંદ મુનિએ આ બધી વાતો લખી આપણે સાંભળીએ છીએ આ ગ્રંથ સાંભળીને આપણા જીવનમાં એટલો જ નિર્ધાર કરીએ ભગવાન શ્રીહરીનો મહિમા અપાર છે એ અપાર મહિમા સમજવા માટે ભગવાન શ્રીહરી જેને ઓળખાયા છે જેને મહારાજને ઓળખ્યા છે જાણ્યા છે એવા મોટા પુરુષો એવા મહામુક્તો એની વાતો એને વાત સાંભળીએ એને વાંચીએ એને વિચારીએ અને એ વાતમાં આપણે દ્રઢ વિશ્વાસ રાખીએ એ સાચી સમાધિ પ્રકરણનો ભાવ છે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂર્વમાં ભક્તોને થતી સમાધિનું વર્ણન અને ઐશ્વર્ય દર્શન કહ્યું એ નામે એકત્રીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરં શદેવેરં ભક્તિધર્મામજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે બોલો બુલુઘનશ્યાં મહારાજની